हेलो फ्रेंड्स, माय सेल्फ पटेल रूमी, अश्रमिक विद्यालय, धोरण 8, विषय विज्ञान, प्रकरण नंबर 11, बळ अने दबाण। मित्रों, आपणे आगला वीडियो लेक्चरमां बळ विषे माहिती मेळवी हती के ज्यारे दड़ाने लात मारीए कि धक्को मारीए कि फेंकीए अथवा तो हळवो फटको मारीए ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે એમ કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોયું હતું કે બળ ધક્કો કે ખેંચાણ કોને કહેવાય, કે અમુક કાર્ય કરવા માટે મિત્રો આપણે ધક્કો મારવું પડે છે, અમુક કાર્ય કરવા માટે આપણે બંધ કરવું પડે છે, ખોલવું પડે છે, લાત મારવી પડે છે, કે દરેક કાર્ય કરવા માટે આપણને અલગ અલગ ક્રિયાઓની જરૂર પડે છે। પરંતુ આપણે શું કર્યું કહેવાય છે કે આપણે એના પર બળ લગાડ્યું છે એમ કહી શકીએ છીએ। તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે એના વિશે માહિતી મેળવીશું। કે મિત્રો, જોઈએ આપણે હવે કે ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે। મિત્રો, આ એક શું છે કે એક કાર છે, એને માની લઈએ આપણે કાર છે, અને આ એક કોઈક વ્યક્તિ છે જે કારની પાછળ સ્થિર ઊભો છે। આ શું છે? વ્યક્તિ। અને કારની પાછળ સ્થિર ઊભો છે અને તે વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવશે। કે આ જે વ્યક્તિ છે ઊભો છે અને કાર પણ ઊભી છે, બંને ઊભા છે, પરંતુ વ્યક્તિ જે ઊભો છે એના કારણે આ જે કાર છે ગતિમાં આવશે। શું કહી શકીએ કે ના, તે વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવશે? તો ના। ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે। મિત્રો, આ જે વ્યક્તિ છે અને કાર છે, વ્યક્તિ કારને શું કરશે? ધક્કો મારવાનું શરૂ કરે છે તો શું થશે? કે વ્યક્તિ કારને ધક્કો મારવાનું શરૂ કરે છે ત્યારે કાર શું કરે છે? ગતિમાં આવશે, એટલે કે તેના પર બળ લગાડે છે અને લગાડેલ બળની દિશા કાર ગતિ કરી શકે છે। એટલે આપણે કહી શકીએ કે લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે। કે આપણે જો કોઈ બળ લગાડ્યું છે તો લગાડેલ બળની દિશામાં કાર શું કરશે? ગતિ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, જોઈએ હવે આપણે કે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે, કે જો આ જે ઉભેલી જે વ્યક્તિ છે, સ્થિર ઉભેલી જો વ્યક્તિ છે અને એ જો કારને ધક્કો મારે છે તો શું થશે? કે કાર છે, કાર ગતિ કરવાનું શરૂ કરી દે છે। આપણે જાણીએ છીએ કે આપણી આગળ મિત્રો ઘણી બધી પરિસ્થિતિ હોય છે અને અમુક પરિસ્થિતિમાં આપણે કોઈક ને કોઈક કારણસર કોઈ વસ્તુ છે તો વસ્તુ ઉપર આપણે બળ લગાડીએ છીએ, ધક્કો મારીએ છીએ, ખેંચીએ છીએ। તો મિત્રો, જોઈએ હવે કે મિત્રો અહીંયા આપણી જે બુક છે, બુકમાં આપણને શું કરતી બે છોકરી બતાવી છે કે તેઓ એક બીજાની હાથ પકડીને ગોર ગોર ફરે છે અને કોણ ખેંચે છે અને કોણ ધક્કો મારે છે તે આપણને ખબર નથી। મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પણ આવી રમતો રમ્યા છે કે બે કોઈક મિત્ર છે અને બંને મિત્રો શું કરે છે? એકબીજાના હાથ પકડીને ખેંચે છે અને ગોળ ગોળ ઘૂમે છે। આપણે પણ એવું કર્યું છે। આપણને નથી ખબર કે મિત્રો એ જે હાથ છે કોણ વ્યક્તિ ખેંચે છે અને કોણ ના ખેંચે છે, આપણને એની કઈ ખબર હોતી નથી। મિત્રો, ત્યારબાદ છે કે આપણી બુકમાં એક બીજું પણ ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર શેનું છે? કે એક બળદ છે અને એક માણસ છે। મિત્રો, આપણે જાણીએ છીએ અથવા તો એક ગાય છે અને એક માણસ છે, એમ પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે ગાય એકબીજાને ખેંચતી દેખાય છે। મિત્રો, અમુક સમય એવો હોય છે કે જે ગાય છે, ગાય સ્થિર ઊભી રહી છે અને એ
ચાલતી નથી. તેવા સમયે જે વ્યક્તિ છે એ વ્યક્તિ શું કરશે, ગાયને આગળ ખેંચશે અને તેના કારણે જે ગાય છે ગાય શું કરશે, ચાલવાની શરૂઆત કરશે. એટલે આપણે શું કહી શકીએ કે ગાય છે ગાયે ચાલવાની શરૂઆત કરી છે, એટલે કે ગાય ગતિમાં આવી છે. પરંતુ એ પરિસ્થિતિમાં શું છે કે વ્યક્તિએ ગાય પર શું કર્યું છે, બળ લગાડેલું છે. મિત્રો આવા ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ છીએ. મિત્રો કે બળ લગાડવા માટે આપણને શેની જરૂર પડે છે, કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. મિત્રો આપણો ટોપિક એ છે કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. કે મિત્રો બળ ક્યારે લાગી શકે છે, કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે શું થવું જરૂરી છે, કે આંતરક્રિયા થવી જરૂરી છે. આમ એક પદાર્થ ની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. કે એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે શું થવું જરૂરી છે, કે આંતરક્રિયા થવી જરૂરી છે. એ જ રીતે મિત્રો આ જે પદાર્થ છે એ પદાર્થ એક પદાર્થ બીજા પદાર્થની સાથે થતી આંતરક્રિયા છે વટે શેમાં પરિણમે છે, બળમાં પરિણમે છે. તો મિત્રો આ જે ચેપ્ટર છે ચેપ્ટરમાં આપણને ખબર, આ જે ટોપિક છે ટોપિકમાં આપણે બળ અને આંતરક્રિયા વચ્ચેનો ખ્યાલ તમને આવી જ ગયો હશે. થેન્ક યુ.